નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વીન્સેનમાં તમારું સ્વાગત છે. આજે સરસ મજાનો વિડીયો લઈને આવી છું ભાઈઓ બહેનો. આ રીતના હું જે પહેલેથી ભાઈઓ બહેનો શીખતા હોય એના માટે એક મેં પ્લેલિસ્ટ બનાવેલું છે જેનું નામ છે સીવણ ક્લાસ. આ રીતના હું સેમ્પલ બનાવીને તમને પહેલેથી શીખતા હોય એને શીખવાડવાની કોશિશ કરું છું. આવી રીતના ગવર્મેન્ટ ક્લાસીસ કે આઈટીઆઈ ક્લાસીસ હોય તો તમે પહેલેથી શીખતા હોય ભાઈ બહેનો એને આવી રીતના સેમ્પલ બનાવવાની તમને બનાવડાવે છે. આ રીતના બનાવવાની હું તમને શીખવાડવાની કોશિશ કરું છું. તો આ રીતના મેં એક સેમ્પલ લીધું છે. તો આ રીતના તમે હું તમને લંબાઈને પહોળાઈ બતાવીશ. 8x8 આ રીતના સેમ્પલ લેવાનું છે. તમે કોઈ બી કલર લો, કોટન લો તો વધારે સરસ. આજે આપણે શીખવાના છે ભાઈઓ બહેનો કે સ્મોકિંગ ગેધરિંગ કેવી રીતના કરવું. તમે જે ચપટી આપણે લેવાની હોય, ઝીણી ઝીણી ચપટી કે ફ્રોક હોય કે વન પીસ હોય કે ચણિયા ચોલી, એ રીતના તમારે ગેધરિંગ કેવી રીતના કરવું એ સોય દોરાથી એ તમને હું આજે સેમ્પલમાં શીખવાડીશ. આ મેં સોયને દોરો લીધો છે અને આ રીતના મેં પોરવીને ગાંઠવાળી લીધી છે. તમે કોઈ બી દોરો લઈ શકો. હવે આપણે ગેધરિંગ કેવી રીતના શીખવું તમને શીખવાડું કે આ રીતના અડધો ઇંચ અહીંયા ઉપર છોડી દેવાનું છે આપણે કાપડને, ને આ રીતના આપણે નાના નાના તાકા લેતા જવાના છે. એનાથી આપણે ગેધરિંગ થશે. આ રીતના તમે ઇલાસ્ટિક નાખીને પણ ગેધરિંગ કરી શકો. એક સરખું આપણે આ રીતના લેતું જવાની છે. પહેલા આપણે આ રીતના આખામાં એક સરખા તાકા લેતા જવાના છે. આમાં એક સરખું અંતર રાખવાનું તમારે. તાકાનું પણ એક સરખું અંતર હોવું જોઈએ ને તમારે આ ઉપરનું પણ એક સરખું જોવું જોઈએ. આમાં તમે ઇઝીલી ફ્રોકનો ઘેર બનાવી શકો આ રીતના ગેધરિંગ કરીને. જેમ હું તમને બતાવું છું એ રીતના તમારે સોયના તાકા લેવાના છે. આમાં તમે નાના મોટી પણ તાકા લઈ શકો. મેં નાના નાના લીધા છે કેમ કે મારે ઝીણી ઝીણી ગેધરિંગ કરવાનું છે. આ રીતના મેં તમે જોઈ શકો છો આ રીતના આપણે નાના નાના તાકા લઈ લીધા છે સોય દોરાથી. આ દોરાને આપણે આ રીતના ગાંઠવાળી લીધી છે. હવે આપણે આ રીતના ગેધરિંગ કરવાનું છે. તમે જોઈ શકો છો એકદમ આપણે ઝીણી ઝીણી ચપટી આપણી આવતી જાય છે. આ રીતના તમારે તમે જેવું તમને ગમે એ રીતના તમે ગેધરિંગ કરી શકો. આ રીતના ફ્રોકમાં ને વન પીસમાં ને તમારે તમને ચપટી જોવા મળતી હશે ઝીણી ઝીણી. આ રીતના આપણે નેટના કાપડમાં પણ બનાવી શકીએ. તમે જોઈ શકો છો સરસ મજાની આપણે ચૂડી પડી ગઈ છે. આ રીતના તમે મોટું કાપડ લઈને ઘેર કરીને પછી તમે આ રીતના ઘેરમાં લગાવવાથી સરસ મજાનો ઘેર બને છે. એવી રીતના તમે વન પીસ હોય કે ફ્રોક હોય કે કોઈ બી ન્યૂ પેટર્ન ન્યૂ ડિઝાઇનમાં તમે આ રીતના કરી શકો. પહેલાં આપણે આ રીતના તાકા લઈને આ રીતના કાપડને ખેંચીને આ રીતના ગેધરિંગ બનાવી લેવાનું, સ્મોકિંગ બનાવી લેવાનું. આ રીતના આપણે હવે આ દોરાની ગાંઠવાળી લેવાની છે. નેટના કાપડમાં બહુ સરસ લાગે છે આ રીતના તમે સ્મોકિંગ કરવાથી. આ રીતના નીચેનો ઘેર બનતો જાય ને ઉપરનું આપણું કમરનું ફિટિંગ થાય. આપણે કમરનું જેટલું ફિટિંગ જોતું એટલું આપણે આ રીતના ગેધરિંગ કરી શકીએ. આવી રીતના તમે ઇલાસ્ટિકમાં હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે ઇલાસ્ટિકમાં તમે કેવી રીતના આવી રીતના સ્મોકિંગ કરી શકો. આ મેં તમને હાથના તાકાથી બનાવવાનું સ્મોકિંગ શીખવાડેલું છે. આ રીતના આપણે ગાંઠવાળી લીધી. આપણું સેમ્પલ બની ગયું છે સ્મોકિંગ વાળું. તમે જોઈ શકો છો સરસ મજાનું તમને ન્યૂ પેટર્ન ને ન્યૂ ડિઝાઇનમાં આ સેમ્પલ જોવા મળશે. આવી રીતના તમને શીખવાડવાની કોશિશ કરું છું ભાઈ બહેનો. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, આ વિડીયો લાઈક કરજો, કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેનો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જોવા ખૂબ ખૂબ ધન્યવાદ.